ભારત સરકાર જ્યારે વન વિભાગ ઉપર લાખો કરોડ રૂપિયા વાપરી રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગની ઘોર બેદરકારીને લીધે ગુરખરના મોત નિપજ્યા. કચ્છના નાના રણમાં બંદૂકના ભડાકે 3 ગુરખરની હત્યા. દાગંદાના ગામ્ય વિસ્તારમાં કુડાકોપ રણી રણમાંથી ગોળી ધપકાયેલી હાલતમાં 3 ગુરખરના મૃતદેહ મળી આવ્યા હતા. ગંભીર બનાવની જાણ થતાં જ વન વિભાગ અને જિલ્લા પોલીસ વિભાગનો કાફલો એ તપાસ શરૂ કરી વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી. હત્યાનું કારણ અકબંધ ઘુડખર જેવા પ્રાણીઓને રણ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવા પાછળનું શું કારણ હશે એ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને વન વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી હત્યાની જાણકારી મેળવી રહ્યા બાદ ગોળી મારીને હત્યા કરી એ પુરાવા મળી આવ્યા. બંદૂકમાંથી થયેલા ફાયરિંગ બાદ ગોળી છૂટ્યા બાદ પાછળથી નીકળતા પ્લાસ્ટિકના ખોખા મળી આવ્યા હતા હોવાથી કેવા પ્રકારના હથિયારમાંથી ફાયરિંગ થયું છે એની તપાસ હાથ ધરાઈ છે. ગુડખરની મોત સામે કોણ જવાબદાર? 7 વર્ષની સજાની જોગવાઈ છે. શિડ્યુલ 1ના ગુડખરની હત્યા કરનારના કેસમાં 7 વર્ષની જોગવાઈ અને 25,000 દંડની સજા થઈ શકે છે. કચ્છના નાના રણમાં બંદૂકના ભડાકે 3 ગુડખરની હત્યા કરવામાં આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ધાંગધ્રા તાલુકાના કુંપા કોપેણી રણમાં ગુરખરની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યારે તપાસનો જોર તીવ્ર ગતિથી આગળ ચાલી રહેલ છે. ધર્મેશ રબારી, જેએસટીવી, ધાંગધ્રા.